ખેરબમમાં સ્વામી વિવેકાનંદ હોલ ખાતે મહિલા આયોગ અને આઈસીડીસીએસ વિભાગ દ્વારા મહિલાઓને કાયદાઓ તેમજ યોજનાઓની જાણકારી માટે તેમજ કાયદાઓના પ્રચાર પ્રસાર માટે કાયદાકીય શિબિરનું આયોજન કરાયું. રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારાના અધ્યક્ષસ્થાને ગુજરાત મહિલા આયોગ ગાંધીનગર તેમજ આઈસીડીએસ સાબરકાંઠા દ્વારા કાયદાકીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે ખેરબ્રહ્માના ધારાસભ્ય ડૉક્ટર તુષાર ચૌધરી, મહિલા બાળ વિભાગના ચેરમેન રેખાબા ઝાલા, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા સાહેબ, પ્રોગ્રામ ઓફિસર મિનલબેન મહેતા તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય આનંદીબેન પટેલ, સુનરબેન પરમાર, સલમાબેન, અનસુયાબેન, વસંતાબેન તથા અન્ય સદસ્યો, તાલુકા પંચાયત પ્રમુખ મેદણબેન તેમજ ઉપપ્રમુખ વીરજીભાઈ, તમામ તાલુકા પંચાયત સદસ્યો, મહિલા સરપંચ, જિલ્લાના આઈસીડીએસના તમામ સીડીપીઓ, મહિલા કાર્યકર્તાઓ, તેડાગર બહેનોની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ખેરબ્રહ્મા ખાતે યોજાઈ ગયો. રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારાએ જણાવ્યું હતું કે મહિલાઓ અંગે ગુજરાત સરકાર દ્વારા ચાલતા નારી અદાલત તેમજ અન્ય ઘણી યોજનાઓ વિશે નારી અંગેના કાયદાઓની સમજ આપી હતી અને તેને જાણકારી આપી શકાય તેવા હેતુથી આ કાયદાકીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય તુષારભાઈ ચૌધરીએ પણ મહિલાઓના કાયદા વિશે વિશેષ માહિતી આપી હતી, તેમજ મહિલા એડવોકેટ સુશીલાબેન તેમજ એડવોકેટ જગદીશભાઈ સુથાર તેમજ ખેરબ્રહ્મા પીએસઆઈ જે આર દેસાઈના આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર નીલમબેન ગઢવી દ્વારા બહેનોને કાયદા વિશે ખૂબ જ ઝીણવટભરી માહિતી આપી હતી અને યોજનાઓ વિશે માહિતી આપી હતી. મહિલા અને બાળ વિકાસ સાબરકાંઠાના ચેરમેન રેખાબેન ઝાલા દ્વારા વિશેષ માહિતી આપવામાં આવી. જિલ્લા સદસ્ય સોનલબેન દ્વારા સ્ત્રી પુરુષમાં ચાલી રહેલ અસમાનતા વિશે, સમાજની પ્રથાઓ વિશે જાણકારી આપવામાં આવી. એડવોકેટ જગદીશભાઈ સુથારે મહિલાઓના કાયદા વિશે વિશેષ માહિતી આપી હતી. સખી વન સ્ટોપ સેન્ટરના કાઉન્સિલર અસમાબેન દ્વારા પણ માહિતી આપવામાં આવી. આભાર વિધિ સીડીપીઓ અલ્પાબેન પટેલ દ્વારા કરવામાં આવી હતી. સૈયદ સોયબ, જેડેશ ટીવી, હિંમતનગર.